આપનું સ્વાગત છે પેટની પાઠશાળામાં. આજે આપણે અન્નનળી અને અન્નનળીના કેન્સર વિશેની માહિતી મેળવીશું. ડૉક્ટર ધવલ મંગુકિયા આપણને એમના વિશે માહિતી આપશે. અન્નનળીના કેન્સર એટલે શું? અન્નનળી બેઝિકલી એક એવી પાઇપ છે જે આપણા મોઢા વાટેથી જઠર સુધી એને કનેક્શન કરે છે અને ત્યાંથી જ આ જ રસ્તે થઈને ખોરાક આપણો જઠર સુધી પહોંચે છે. તેના કેન્સર એટલે જેમ બાકી બધા જગ્યા પર થાય એમ એક એબનોર્મલ ગાંઠ જે આપણા શરીરમાં જે નથી જોઈતો એ રીતે ગ્રોથ થઈ અને ઉદ્ભવે છે તેને આપણે અન્નનળીનું કેન્સર કહેશું. એના કારણે થાય છે સર? આમ ખૂબ ક્લોઝલી જો આઈડેન્ટિફાઈ કરેલા પરિબળો જોવા જઈએ તો એક સ્મોકિંગ છે અને બીજું છે રિફ્લક્સ, એટલે કે જેમાં એસિડ વારે ઘડીએ જઠરમાંથી થઈ અને અન્નનળીમાં રિફ્લક્સ થાય અને તેને કારણે ચાંદા પડતા હોય છે. આ બે આઈડેન્ટિફાઈ થયેલા ફેક્ટર્સ છે. આના સિવાય પણ હેવી આલ્કોહોલ ડ્રિંકિંગ છે કે પછી ઓબેસિટી છે, આ બધા કિસ્સાઓમાં પણ આ કેન્સર બીજા બધા પેશન્ટો કે બીજા બધા દર્દીઓ કરતાં થોડા વધુ પ્રમાણમાં જોવા મળે છે. પણ આવું બિલકુલ જરૂરી નથી કે આ પરિબળો હોય તો એને જ કેન્સર થશે, કેમ કે આના કારણ વગર પણ કોઈક દર્દીઓમાં કેન્સર જોવા મળે છે. એના લક્ષણો શું દેખાય છે દર્દીને? ખૂબ જો સામાન્ય લક્ષણ જોવા જઈએ તો ખોરાકને ગળાથી નીચે ઉતરવામાં પડતી તકલીફ, જે બહુ જ કોમન તકલીફ કહેવાય અન્નનળીના કેન્સર માટે. આના સિવાય અમુક જુજ કિસ્સાઓમાં બ્લીડિંગ, વેટ લોસ કારણ વગર ભૂખ નીકળી જવી, આ બધા કેન્સરના કોમન લક્ષણો કહેવાય છે. તેનું નિદાન કેવી રીતે થાય છે? અન્નનળીના કેન્સરનું નિદાન માટે ખૂબ જ સારા જે કોમનલી ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે તે છે એન્ડોસ્કોપી, જેમાં મોઢા વાટે દૂરબીન ઉતારી એ જગ્યાને જોઈ શકાય છે અને જો એબ્નોર્મલ ગાંઠ જણાય તો તેમાંથી બાયોપ્સી લઈને તેનું નિદાન કરી શકાય છે. સાથે એની પછીના જે તબક્કામાં જેવું નિદાન થાય પછી સીટી સ્કેન કે MRIનો ઉપયોગ કરી એને કન્ફર્મ કરવામાં આવે છે, એનું સ્ટેજનું નક્કી કરવામાં આવે છે. ઓકે, એ કેન્સરનો ઇલાજ શું કરી શકાય? સામાન્ય સંજોગોમાં જ્યારે પણ કેન્સરની ગાંઠ હોય તો બેસ્ટ ઇલાજ એક ઓપરેશન જ કહેવાય. પણ અન્નનળીના કેન્સરના કિસ્સાઓમાં ઓપરેશનની સાથે સાથે ઘણી વખત અન્નનળી પર લોકલી રેડિયેશન વધતા કીમોથેરાપીનો પણ સહારો લેવો પડવાની જરૂર પડી શકે છે. કેન્સરની એમના માટે વધારે રેડિયોથેરાપી ને કીમોથેરાપી વધારે સારું પડે કે સર્જરી કરાવવી જોઈએ? આમ કોઈ પણ એક ઇલાજ સારો છે એવું કહેવું મુશ્કેલ છે, પણ સ્ટેજના હિસાબથી આ ત્રણે ત્રણ ઇન્ડિવિજ્યુઅલી પણ યુઝ કરી શકાય કે આ ત્રણે ત્રણ કોમ્બિનેશન પણ યુઝ કરવું જોઈએ. જે મેં કીધું એમ કે દરેકે દરેક પેશન્ટ અને ઇન્ડિવિજ્યુઅલ કેન્સરના સ્ટેજ અલગ અલગ હોય તે હિસાબે નિર્ણય લેવામાં આવે છે. ઓકે સરસ, આજે આપણે અન્નનળી અને અન્નનળીના કેન્સર વિશે માહિતી મેળવી. એના માટે આપ અને ડૉક્ટર ધવલ મંગુકિયા આપણને એમના વિશે માહિતગાર કર્યા. આપણે એના માટે ધવલ મંગુકિયા સરનો ઘણો ઘણો ધન્યવાદ કરીએ છીએ. થેન્ક યુ.